અફઝલ સલામ સગલા કેમ છો આપ આજે આપણે ઉમરેઠ આવ્યા છે ઉમરેઠ ને આજે આપણે સૈયદી મિયાજી બિન તાજ સાહેબની યાદ કરીશું અને પૂરા કેમ્પસને દેખીશું આ મેઇન એન્ટ્રન્સ છે આપણે અહીંયા સે એન્ટ્રી લઈએ છીએ આપણે આ આપણા કુબ્બા મુબારકાના બહારનું સીન છે અને આપણે નજાત વસ્તે જાશું મુબારક છે સૈયદી મિયાજી તાજ સાહેબની નોરોઝ મુબારક 14મી રબીઉલ અવ્વલ આવે છે કુબ્બા મુબારકાને જે છે આપને આપ દેખી શકો કુબ્બા મુબારકમાં 75 છે અને આ પૂરો ઇન્ટિરિયર છે આ બહાર નીકળશો તો આપણે પૂરી યહાં પર પૂરી હિસ્ટ્રી લિખવામાં આવી છે અને એના સાથે સાથે આપણા ઉમરેઠના અંદર જેટલા દ્વાર લખીને પધારા છે સગલાની હિસ્ટ્રી આ લખવામાં આવી છે આપ પોઝ કરીને રીડ કરી શકો છો પદાર્થ મેં સૈન દાઉદ બિન રિફશા સૈન દાઉદ બિન તબશા સૈન અબ્દુલ ગાદર હકીમુદ્દીન સૈન સુનજુદ્દીન સૈન તેર સૈન સૈન અબ્દુલ સૈન સામુર સૈન અબ્દુલ્લા બુદ્દીન સૈન તાયર સફરીન સૈન મોહમ્મદ બુરહાની સૈન અલીગઢ મુફર સૈન આખા પધારા છે આ કબ્રિસ્તાન છે પાછળ કબ્રિસ્તાન અંદર બી ઘણી ઝારતો છે આ મઝાનનું પૂરું કેમ્પસ છે સામે સ્લાઇડ્સ છે રાખવામાં આવ્યા છે યહાં પર રૂમ્સ બનાવવા છે અને મોબાઈલ છે શાનદાર આપ દેખી શકો કેટલો શાનદાર વ્યૂ છે યહાં આમ જન્નત જેવું ફીલ થાય છે આપ દેખી શકો છો યહાં આ મસ્જિદ છે મસ્જિદના આખું સગા રૂમ્સ બને છે આ ઓફિસ છે આપની મઝાનની ઓફિસ છે અને આપ દેખી શકો કે નારિયેલ અને ખજૂરીના ઝાડ કેટલા રોપવામાં આવ્યા છે યહાં અલહમદુલિલ્લાહ એકદમ જ ગ્રીનરીનો મજા છે બાર સિઝન અંદર યા રહેવામાં એકદમ જ મજા આવે છે મુબારકાની મસ્જિદ છે
घनी शानदार मस्जिद थे यार।